જય શ્રી કૃષ્ણ મિત્રો, તો હવે વાત કરી રહ્યા છીએ નીડલ નાશ વિશે. હવે નીડલ એટલે તો ખ્યાલ છે આપણને, સોય થાય છે, અને સોય જેવી છે એવી જ રીતે આપણે ટપકા ટપકા વચ્ચે મૂકી દો તો કેવી નાશ, કાર્બન સ્પોટ મૂકો તો જે આપણને ઇન્ડિકેટ થાય છે તેને કહેવાય નીડલ નાશ. તો એવી જ રીતે ડાયમંડની અંદર પણ આવી નીડલ ટાઈપની નાશ ગોઠવાયેલી હોય છે, જેનું ફોર્મેશન એકદમ સ્ટ્રેટ બાય સ્ટ્રેટ હોય છે. એટલે કે એક નાશની ફોરવર્ડ એક નાશ, બીજી નાશ, ત્રીજી નાશ એવી રીતે ગોઠવાયેલી હોય છે, અને એક્ઝેક્ટ વન સ્ટ્રિંગની અંદર થયેલી હોય છે. તો આપણે એને કહી શકીએ ઓબ્વિયસલી નીડલ નાશ. તો આવી નીડલ નાશ હોય છે ને, એ જનરલી આપણને ડાયમંડની અંદર ઇન્ડિકેટ થતી હોય છે, પણ આપણે એને ઓળખી નથી શકતા ક્યારેક. બીકોઝ જ્યારે આપણે પિન પોઈન્ટ નાશની વાત કરતા હોઈએ છીએ, કે ગૂંચળાની વાત કરતા હોઈએ છીએ, કે સ્પ્રેડ નાશની વાત કરતા હોઈએ છીએ, ત્યારે આપણને કન્ફ્યુઝ થઈ જતું હોય છે કે ભાઈ આ પર્ટિક્યુલર આમાં નીડલ નાશ છે કે આને સ્પ્રેડ નાશ કેવી. બટ એ ઇન્ડિકેટ કરવું મુશ્કેલ નથી, કારણ કે નીડલ નાશ એટલે શું, એકદમ સ્ટ્રેટ બાય સ્ટ્રેટ એટલે આપણે કહી શકીએ કે એક તમે નીડલ છે એટલે કે સોય છે એ ડાયમંડની અંદર ઉતારો અને વચ્ચે ટપકા મૂકી દો તો કેવી તમને ઇન્ડિકેશન થશે, કાર્બન ફોર્મેશન દેખાશે. તો એવી જ રીતે નીડલ નાશ પણ ઇન્ડિકેટ થતી હોય છે ડાયમંડની અંદર. તો આપણે એને નીડલ નાશ તરીકે ઓબ્વિયસલી ઓળખી શકીએ. અત્યારે તમે જોઈ રહ્યો છો ડાયમંડની અંદર પણ આપણે નીડલ નાશ ટાઈપની હોય છે, એ હોરિઝોન્ટલ એઝ વેલ એઝ વર્ટિકલ એટલે કે ઊભી અથવા આડી બંને સાઈડ ગોઠવાયેલી હોય છે, અથવા એ વર્ટિકલ્સમાં પણ એંગલ ક્રિએટ કરતી હોય છે. તો એવી રીતે ગમે એ રીતે એ સેટ થયેલી હોય છે, પણ ડાયમંડની અંદર આપણે ફોર્મેશન જોવાનું છે કે કેવી રીતે નીડલ નાશ છે. હવે ફોર એક્ઝામ્પલ, કે ડાયમંડની અંદર માનો કે આપણે સેન્ટરમાં આવે છે, જ્યારે પોલિશ ડાયમંડ કમ્પ્લીટ કરીએ છીએ ત્યારે ટેબલની પોર્શનની અંદર આપણને દેખાય છે કે નીડલ નાશ છે ભાઈ. હવે આ નીડલ નાશ છે એ એકદમ સ્ટ્રેટ એટલે કે વર્ટિકલ હશે ને તો ઇટ્સ ઓકે, કારણ કે જ્યારે તમે ડાયમંડને ટેબલમાંથી જુઓ છો ત્યારે વર્ટિકલ જો નીડલ નાશ હશે ને તો તમને ખાલી એક ટપકું જ દેખાશે. હવે જ્યારે તમે સાઇડમાંથી જોતા હશો, લાઈક કે પેવેલિયનમાંથી જોતા હશો, તળિયામાંથી જોતા હશો, તો તમને ઇન્ડિકેટ થાય છે કે ભાઈ આમાં તો નાશનું એકદમ આખું ફોર્મેશન છે, હરોળ છે. તો આપણે નીડલ નાશ તરીકે આપણે કેવી રીતે એને વર્ટિકલ ગોઠવવી, હોરિઝોન્ટલ ગોઠવવી એ આપણા પ્લાનિંગ ઉપર ડિપેન્ડ કરે છે, અને એવી રીતે આપણે નીડલ નાશનું પ્લાનિંગ કરવાનું હોય છે. હવે તમને એક કન્ફ્યુઝન થતું હશે કે તો આપણે ડાયમંડ પ્લાનિંગ કરીએ છીએ ત્યારે નીડલ નાશ રાખવી કે ના રાખવી, તો એ ડિસાઇડ આપણે કરવાનું છે, કારણ કે નીડલ નાશ કેવા પ્રમાણમાં છે, કેટલા પ્રમાણમાં છે, એનું ફોર્મેશન કેવું છે, એ જાડી છે, પતલી છે, એ તમે જેમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશો ને એમ જ આઈડિયા આવશે. સો અત્યારે આપણે કન્ફ્યુઝન, કારણ કે જો આપણામાં કન્ફ્યુઝન થઈ ગયું તો ઓબ્વિયસલી આપણે સારું એવું પ્લાનિંગ નહીં કરી શકીએ. બટ અત્યારે એ ડિસાઇડ કરવું જરૂરી છે કે આપણે ડાયમંડ જે ફોર્મેશન છે, ડાયમંડ જેટલી સાઇઝ છે, એ સાઇઝમાં શું આપણે નીડલ નાશ રાખશું તો ડાયમંડ સારો દેખાશે કે નહીં, એ ખાલી વિચારવાનું છે અને સારું એવું પ્લાનિંગ કરવાનું છે. સો ધીસ બેઝિક થિંગ અબાઉટ ધ નીડલ નાશ.